સત્યવાન ને સાવિત્રીની કથા તો તમે જાણીતી છે કે સત્ય સાવિત્રી છે એ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પાછા લઈ આવે છે. તો આમાં વિચારવાળા એવું પણ વિચારે, મતલબ આવો અર્થ કોઈ ન કાઢ્યો હોય કે થઈ ગયું. એક પિતા એના પુત્રને કહેતા હતા કે બેટા ગિરનાર ઉપરથી કૂદકો મારી દેજે, હિમાલયમાં જઈને સાધુ થઈ જઈજે, કે પછી ગમે એ કરજે, પણ સી આઈ બેંક કા એસા મતલબ શાયદ હી આપને સુના હો, ઉસમે આતા ક્યા હૈ આઈ સી મેં દેખ રહા હું. એક ઉખાણા યાદ આયા હૈ તો વો પૂછેગી, બોલ ભૈરું. એવી કઈ વસ્તુ છે જે જવાનીમાં લીલીને બુઢાપેમાં લાલ થઈ જાય? બોલો બીજું શું ઉખાણું છે? એવી કઈ વસ્તુ છે જે આપણે ખાવા માટે લઈ પણ ખાતા નથી? મોર્નિંગ મેં યે એક બચ્ચી હી ઉઠી હૈ, દૂસરી બચ્ચી અભી સોઈ હૈ, તો એસે હમારી મોર્નિંગ હો ગઈ હૈ. એ મીરાબાઈ કો અભી સરદી હો ગઈ થી ના તો થોડી થોડી અભી ઠીક હોને વાલી. મીરાબાઈ કેસે હો, અચ્છે હો? હે બોલો બોલો કુછ તો બોલો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બોલ તો એક વાર તો બોલ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, બોલ ને. ક્યું નહીં બોલતી, ક્યું કમ બોલતી હો, ઈશારો મેં હી બાત કરતી હૈ, પૂરી એનર્જી સેવ કરતી હૈ, ઓર સારી એનર્જી યહાં પર સેવ હોતી હૈ. માઇન્ડ ઇસકા બહોત જ્યાદા ચલતા હૈ, આર્ટ એન્ડ ક્રાફ્ટ એન્ડ ડ્રોઈંગ ઓર યે સબ બહોત અચ્છા કરતી હૈ. બોલતી નહીં હૈ પર અપને કામો સે અપના ટેલેન્ટ દિખાતી હૈ. હા ઓર જેઠાલાલ ઇસકા ફેવરેટ હૈ, તારક મહેતા પૂરા દિન દેખતી રહેતી હૈ, જબ ભી ટાઈમ મિલે તબ વો દેખને લગતી હૈ. ડોક્ટર દાવડા આયુ ભાઈ ને, એ તો કે તને કહેતા હતા હે વો ક્યા હૈ, એક ડોક્ટર હૈ ના તો ઉસકો અગર આપ દો બાર પૂછો ને તો વો ગુસ્સે હો જાતા હૈ, તો ઉસકી ઉપમા દેતે હૈ કભી કભી. યહાં પર તો એકદમ શાંતિ રહેતી, લેકિન ઘર પે જાકે થોડી બહોત ગુસ્સા કરતી હૈ. યે બચ્ચી એસી હૈ, યહાં પર શરમા જાતી હૈ. એ મીરાબાઈ જલેબી ખાવી છે? બોલો ખાવો છે? આઈસ્ક્રીમ ખાવું છે? જી ખાવું એ બોલ, જેવો લઈ આવીશ. ખાવું છે? કંઈ નથી ખાવું, શરદી હો ગઈ નાક મેં સે વો નિકલ રહા હૈ સબ, તો કેસે ખાયેગી. એસા હૈ અભી સુબહ સુબહ અપના રૂટીન કા થોડા બહુત કામકાજ ખતમ કરકે બેઠે હૈ, ઓર અભી આગે બઢતે હૈ ઓર દિખા દે આપકો કુછ દિખાને લાયક હોગા વો, તો તબ તક બને રહીએ હમારે સાથ. જે કાનુડો વ્રજ વિષય મહી ચોરી ખાય રે, લક્ષ્મી મળ્યા થકી થયા રણછોડ રાય રે, એવું કંઈક સાંભળેલું? જે કાનુડો વ્રજ વિષયમાં માખણ ચોરી ખાઈને લક્ષ્મી મળવાથી થયા રણછોડ રાય, તો એવું બધું માઇન્ડમાં ઘૂમતું હોય એટલે કંઈક સાંભળેલું એવું હોય ને અમુક કંઈ ખાસ માઇન્ડમાં ફરતું હોય. ચલો કચરાવાલા આયા હે, ઇન્ફોર્મ કરી દેતે હે. વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ, ફિર સે સ્વાગત હૈ આપ સભી કા. મેં ઓર મીરા અભી બેઠ ગઈ હૈ ઓર વેદુ તો અભી રિસાઈ ગઈ છે, કા રિહાણી છે તો એ અંદર છે, એને નાસ્તો કરવો હતો અને બોલાવી નહીં, બોલાવી પણ થોડીક લેટ બોલાવી, તો એમાંથી રિહાઈ ગયા બેન, તો અંદર એ મનામણા હાલે છે, હવે જોઈ માની જાય ત્યારે. તો આજ આપ સબ લોકો કો થોડા બહુત એન્ટરટેન કરવાએંગે, કુછ વિડીયો વિડીયો કુછ અભી બનાતે હૈ તો દિખાતે હૈ આપકો કુછ દિખાને લાયક હોગા વો, તો તબ તક બને રહીએ. સંસાર હૈ વો પૂરા શુગર કોટેડ હૈ, તો સ્ટાર્ટિંગ મેં આપકો અચ્છા હી લગેગા, મીઠા લગેગા, ઓર ભગવાન કા સુખ જો હૈ વો સાધુઓ કહેતે હૈ કે વો પૂરા બિટર કોટેડ હૈ, તો વો આપકો કડવા લગેગા, લેકિન જબ આપ અંદર જાઓગે તબ પતા ચલેગા કે યે ભગવાન કા સુખ હૈ વો અચ્છા હૈ, ઓર જો સંસાર હૈ વો પૂરા ફીકા હૈ. તો એસી બાત હૈ, થોડા જ્ઞાન વાલી બાત બતા દેતે હૈ, સાથ મેં થોડા કોમેડી વર્ઝન ભી હૈ, ઓર લાસ્ટ મેં ઇસકે ઉપર થોડે બહુત જોક્સ ઓર એસા સબ ડાલ રહા હું, તો દેખ લીજીએગા, આપકો ભી થોડા એન્ટરટેન હો જાઓગે. નો મારે, હું ગેરંટી લઉં તમ તારે, જા કરીને કરીને વાર્તા મળી, કા કરીને વાર્તા આવડતી હોય તો નથી આવડતી. એક ગીવ આરે ને એક ગીવ પારે, હું વાર્તા કહું તો કભી કભી હમારી ભાંજી ભી બોલતી હૈ કુછ અચ્છા અચ્છા, અભી વો સાઇલેન્ટલી બોલી, વો બોલતી તો અચ્છા લગતા, ક્યુંકિ યહાં પર વો કમ બોલતી હૈ, ઉનકે ઘર પર હોતી હૈ ને તબ તો વો બોલતી હૈ, ઉનકો બા ઉનકે બા કે સાથ યા સભી કે સાથ, યહાં પર નહીં બોલતી હૈ. કાલ હાંજે ગઈ હતી તો હું કહેતી હતી, હું કહેતી હતી અભી કુછ નહીં બોલેગી.
जो थोड़ी देर पहले जो भी बातें रिकॉर्ड की ना, वो उस पर मीरा का थोड़ा बहुत क्वेश्चंस होते थे तो वो उनका आंसर दे दिया। अभी थोड़ी देर झूला झूल रहे, वेदू का पता नहीं है अभी उसका रिहोड़ा उतरा है या वैसे का वैसा ही है। तो अभी अंदर जाते हो और थोड़ा बहुत अपना रूटीन का कामकाज करते हो, उसके बाद नाश्ता करने के टाइम पर शायद मिलेंगे या फिर आगे आपको दिखाते रहेंगे। तो तब तक बने रहिए हमारे साथ। एक उखाड़ा याद आया है तो वो पूछेगी। बोल मेरू, એવી કઈ વસ્તુ છે જી જવાનીમાં લીલી ને બુઢાપેમાં લાલ થઈ જાય? જવાનીમાં લીલી ને બુઢાપેમાં લાલ થઈ જાય, તો કિસી કો યાદ હો તો કોમેન્ટ કરો, સ્કીપ કીએ બિના। ક્યારે? કાલે જવાબ આપશો કે જવાબ માટેનો નેક્સ્ટ વિડીયો આવશે ને એમાં જવાબ આપશું? અત્યારે હું રેકોર્ડ કરી લઉં છું શું જવાબ આવે એ આ વિડીયોમાં નહીં નાખો, આના પછીનો જે વિડીયો આવશે ને એમાં આપણે નાખશું, બરાબર? તો જેને પણ ખબર હોય તો કોમેન્ટ કરજો। બોલો, બીજું શું ઉખાણું છે? એવી કઈ વસ્તુ છે જે આપણે ખાવા માટે લઈ પણ ખાતા નથી? ઓકે, ઇસકા જવાબ મુજે પતા હૈ પર મેં બોલુંગા નહીં, તો ઇસકા જવાબ ભી દૂસરે બ્લોગ મેં આપકો મિલ જાયેગા। મીઠો મધુરો અવાજમાં પૂછી લે ઉખાણો, આ બોલ 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 બોલ। કાળો ઘોડો સફેદ સવારી, એક ઉતરે બીજાની વારી। થોડું જોરથી બોલ ને। કાળો ઘોડો સફેદ સવારી, એક ઉતરે બીજાની વારી। ચલો, આનો કોઈનું આવડતું હોય તો આનો જવાબ દઈજો, નકર હમણાં મીરા ભાઈ કાલે જવાબ દેશે। વિચારવું જો, હવે હિંટ આપો, હિંટ। એક વસ્તુ ખાવાની છે, એ બે માંથી એક ખાવાની છે, એક ખાવાની નથી। મીરુ દીદી નહીં, તું ડાન્સ કર પહેલા, કરો ડાન્સ કરો। ઓહો, પણ એમાં દાંત ન આવે તો કેમ કાઢું? કઈ ખરખા કરી તો કાઢી ને શિવ, તું કર। લગ્ન એક એવો કિલ્લો છે કે જેમાં બધા આવી ગયા હોય ને એ લોકો બહાર નીકળવા મથે છે, અને જે નથી આવ્યા ને એ લોકોને અંદર જવું છે। હવે સત્યવાન ને સાવિત્રીની કથા તો તમે જાણીતી છે કે સાવિત્રી છે એ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પાછા લઈ આવે છે। તો આમાં વિચારવાળા એવું પણ વિચારે, મતલબ આવો અર્થ કોઈ એનો કાઢ્યો હોય કે પત્નીના ત્રાસથી યમરાજ પણ આપણે મુક્ત કરાવી શકતો નથી, એવું પણ અર્થઘટન આનું ઘણા કરે છે। ઠીક ગયું? એક પિતા એના પુત્રને કહેતા હતા કે બેટા, ગિરનાર ઉપરથી કૂદકો મારી દેજે, હિમાલયમાં જઈને સાધુ થઈ જઈજે, કે પછી ગમે એ કરજે, પણ લગ્ન ન કરતો। તો એ છોકરાએ કીધું, ભલે ઠીક છે પપ્પા, હું પણ મારા દીકરાને આવી જ સલાહ આપીશ। પછી એક ભાઈએ હમણાં થોડા ટાઈમ પહેલાં લગ્ન કર્યા હતા, 10 મહિના થયા, એનો મિત્ર મળ્યો કે કેમ છે, એટલે એને કીધું કે આના કરતાં કે 10,000 નો સેફ રાખી લેવો સારો। પછી એક બાપા હતા અને એક છોકરો હતો, એના લગ્ન નક્કી થયા હતા, તો લગ્ન નક્કી થયા હતા ને તો કંકોત્રી લઈને એને આમંત્રણ આપવા ગયો। તો બાપા કે આ શું છે, એટલે કે મારા લગ્નની કંકોત્રી, કે હવે દરિયો ડખોડ માને, એટલે એ છોકરા કે તમે ડખોડી લીધો, એટલે દેખો ICICI બેંક કા એસા મતલબ શાયદ હી આપને સુના હો, ઉસમે આતા ક્યા હૈ આઈસી, મેં દેખ રહા હું, થોડાક પૈસો આવે એટલે માણસ દેખતો હોય, પછી બીજું આઈસી મતલબ પૈસો ડબલ થઈ ગયો એટલે માણસ હજી દેખતો હોય, પછી 3 ગણો થાય એટલે ખાલી આઈ જ વધે, સી નીકળી જાય, માણસ આંધળો થઈ જાય, સાચું ખાટું સાચું ખોટું જોવે નહીં, તો આવું છે, સી નીકળી જાય ત્રીજા આઈસીઆઈમાં, ત્રીજા આઈમાં। તો આ ICICI બેંકનો આવો મિનિંગ મેં ક્યાંક સાંભળો એટલે તમને શેર કરું।